તાલુકાના વિજલપુર એરલ રોડ પર આવેલી ગેંગાડીયા ચોકડી પાસે શુક્રવારે મોડી સાંજે એરલ તરફથી જતા મોટરસાઇકલ ચાલકોને લાઇટના શેડમાં રોડ પરથી પસાર થઈ રહેલા રોડની પહોળાઈ કરતા પણ એક લાંબા સાપને જોઈને આ સાપ અજગર હોવાનું અનુમાન લગાવ્યું હતું, જે અંગે ડેરોલ ગામ સ્થિત વન વિભાગના કર્મચારીને જાણ કરતા વન વિભાગના કર્મચારીઓએ હાલમાં રાબડા ગામમાં આટા ફેરા મારતા દીપડાને રેસ્ક્યુ કરવા માટે તૈનાત કરવામાં આવેલા સાવલી તાલુકાના દેનતાજ ગામના રિપલ પટેલ અને તેમની ટીમ રોબડ ગામમાં ઉપસ્થિત હોવાથી તેમનો સંપર્ક કરતા રાબડ ગામના સરપંચ રિપલ પટેલ અને તેમની ટીમને લઈને ગેંગાડીયા પહોંચી ગયા હતા। જો કે ત્યાં સુધીમાં આ અજગર રોડ પાસે આવેલા ઝાડી ઝાંકરોમાં ભરાઈ ગયો હતો। તેમ છતાં રાત્રે 9-10 વાગ્યાના સુમારે બેટરીના અજવાળે ઝાડીઓમાં ભરાઈ ગયેલા અજગરને આખરે નીલગીરીઓના ખેતરમાં છુપાયેલા આ અજગરને થોડી જહેમત સાથે રેસ્ક્યુ કરાયો હતો। આ જીવદય પ્રેમી રિપલ પટેલ દ્વારા લગભગ 8 ફૂટ જેટલા લાંબા નર અજગરને મોડી રાત્રે રેસ્ક્યુ કરી વન વિભાગની સૂચના મુજબ રહેણાંક વિસ્તારથી દૂર વન વિસ્તારમાં સલામત સ્થળે છોડી દેવામાં આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। એટલે ઉલ્લેખનીય છે કે ગેંગાડીયા અને એરલ વચ્ચે આવેલ આ ડુંગરી વિસ્તારના તળાવમાંથી 2-3 મહિના અગાઉ એક 9 ફૂટનો અજગર રેસ્ક્યુ કરાયો હતો। આમ આ વિસ્તારમાંથી 2 અજગર રેસ્ક્યુ કરાતા આ વિસ્તારમાં અન્ય અજગરનો પણ વસાવટ હોવાની દહેશત વર્તાઈ રહી છે। રિપોર્ટર મુસ્તફા મિર્ઝા, ન્યૂઝ 108 કાલોલ।